નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ઘરે શીખીએ અંક ત્રણ અંતર્ગત ત્રણ છના વિજ્ઞાન વિશેની પ્રવૃત્તિઓની સમજૂતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો તેમજ ઘરે શીખીએ અંતર્ગત અન્ય તમામ પ્રવૃત્તિઓના વિડીયોની નિયમિત અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો પદાર્થોનું અલગીકરણ આ પાઠની શરૂઆતમાં આપણે એક ઉદાહરણ જોઈએ સીમાના કુટુંબે ઘરમાં આખા વર્ષ માટે કુલ ચાર મણ ઘઉં ખરીદ્યા છે તેમાં ઘઉંની ફોતરીઓ કે માટીના નાના નાના કાંકરાઓ પણ છે ઘરમાં ચાર સભ્યો છે દરેકને ભાગે એક એક મણ ઘઉં સાફ કરવાના આવ્યા પણ સીમાને તો ખબર જ નથી કે આ ઘઉં કેમ સાફ કરવા સીમાના પિતાજી કહે છે કે તેઓ જે કરે છે તે જુએ સીમા પિતાજી કેવી રીતે ઘઉં સાફ કરે છે તેનું બરાબર અવલોકન કરે છે તેણે જોયું કે પિતાએ એક મોટી તપેલી લીધી તેમાં ત્રણ ચાર કિલો ઘઉં લીધા તેમાં પાણી નાખ્યું એટલે ફોતરી ઉપર તરવા લાગી પિતાજીએ ઉપરથી પાણી કાઢી નાખ્યું એટલે ફોતરીઓ નીકળી ગઈ એમણે આવું બે ત્રણ વાર કર્યું એટલે બધી ફોતરીઓ નીકળી ગઈ હવે સીમાના પિતાજીએ બે તપેલી લીધી પહેલી તપેલીમાં ઘઉં નાખીને ઉપર પાણી રેડ્યું ઘઉંને પાણીમાં હલાવ્યા અને ઉપરથી હાથ વડે ઘઉં કાઢી બીજી તપેલીમાં નાખ્યા આવું બે ત્રણ વાર કર્યું એટલે ઘઉં બરાબર સાફ થઈ ગયા હવે ભીના ઘઉંને એક જૂના કપડાં પર સૂકવી દીધા સૂકવેલા ઘઉં પર એક ઝીણી સાડી ઢાંકી દીધી ત્યારબાદ બે ત્રણ દિવસ સૂકવ્યા હવે ઘઉં બિલકુલ સૂકાઈ ગયા હતા અને સંગ્રહ હોવા માટે તૈયાર હતા ત્યાર પછી નંબર બે સીમાની મમ્મીએ આજે સીમાને કહ્યું કે આજે બધા માટે તે મસાલાવાળી છાશ બનાવશે સીમા તો ખુશ થઈ ગઈ ઘરમાં છાશ તો હતી જ થોડું મીઠું નાખ્યું ધાણાજીરું પણ નાખ્યું અને વલોણી વડે હલાવી રાખી ઓ છાશ તો ખાટી છે હવે શું કરવું સીમાનો ભાઈ કહે ચિંતા ન કર થોડું પાણી નાખીને હલાવી નાખ સીમાએ થોડું પાણી ઉમેર્યું પણ પાણી બાજુમાં પડેલા મીઠાના ડબ્બામાં પડ્યું સીમા તો રડવા જેવી થઈ ગઈ મમ્મી તરત દોડીને આવી ગઈ પૂછ્યું શું થયું તો કહે બધું મીઠું પલળી ગયું અને સીમા રડવા લાગી તેની મમ્મી થોડું હસીને કહે એમાં શું ચાલ પીના મીઠાને એક થાળીમાં કાઢીએ સીમાએ તેવું કર્યું સીમાની મમ્મીએ કહ્યું કે હવે તેને તું બહાર ખુલ્લામાં સૂકવી દે સાંજ સુધીમાં તો મીઠું પાછું હતું તેવું જ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો કે બંને ઘટનામાં સીમાએ શું કર્યું તો ઘઉંની સફાઈમાં ઘઉંની સાથે ફોતરીઓ અને માટીના કાંકરા હતા જ્યારે મીઠામાં પાણી ભેગું થઈ ગયેલું આમ એક કરતાં વધુ વસ્તુ ભેગી થઈ ગઈ હતી એક કરતાં વધુ વસ્તુઓ ભેગી થાય તે મિશ્રણ હવે આ પરથી તમે મિશ્રણ એટલે શું સમજ્યા અહીં નીચે આપેલ ખાનામાં તમારી સમજણ લખો અને તમારી સમજણ ચકાસવા આજ જ સંપૂર્ટમાં ક્યાંક મિશ્રણ એટલે શું તેની સમજણ આપી છે તે જોઈ જુઓ તો આ સમજૂતી મેળવ્યા પછી મિશ્રણ એટલે શું તેની વ્યાખ્યા તમારે અહીં લખવાની છે તો મિશ્રણની વ્યાખ્યા થશે બે કે તેથી વધુ દ્રવ્યને ભેગા કરતાં બનતા જથ્થાને મિશ્રણ કહે છે ત્યાર પછી આગળ જોઈએ કે તમને થશે કે આપણે શા માટે વસ્તુઓ અલગ કરતા હોઈશું તો તેના ઘણા કારણો છે તે સમજવા આપણે નીચેનું કોષ્ટક જોઈએ જેમાં આપણને વિવિધ અલગીકરણની પદ્ધતિઓ આપેલી છે તે અલગીકરણ કરવાનો હેતુ આપેલો છે અને અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ તેની માહિતી આપેલી છે જેમાં સૌથી પહેલી પદ્ધતિ છે ચોખ્ખામાંથી કાંકરા દૂર કરવા તો આનો હેતુ શું છે તો બિન ઉપયોગી ઘટકને દૂર કરવા માટે ત્યાર પછી અલગ કરેલા જે ઘટકો છે તેનો ઉપયોગ તો આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ ત્યાર પછી બીજી પદ્ધતિની વાત કરીએ તો માખણ મેળવવા માટે દૂધને વલોવવું તો આનો હેતુ છે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા તો આપણે આમાંથી અલગ પાડેલા બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી ત્રીજી પદ્ધતિ આપેલી છે ચાની ભૂકીનું અલગીકરણ તો આનો હેતુ છે કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે તો આમાં જે અલગ કરેલો પદાર્થ છે તે પદાર્થને આપણે ફેંકી દઈએ છીએ ત્યાર પછી છે ઘટકોના ગુણધર્મો તો નીચે પદાર્થોને છૂટા પાડવાની કેટલીક પદ્ધતિઓ આપેલી છે તેમાંથી તમે કેટલીક જોઈ હશે જે પદ્ધતિ જોઈ હોય તેની સામે રાઈટની નિશાની કરો તો અહીં પદાર્થોને છૂટા પાડવાની અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે તે તમારે વાંચવાની છે અને જે તમે જોઈ હોય તેની સામે રાઈટની નિશાની કરવાની છે તો મેં આમાંથી જે જે પદ્ધતિ જોઈ છે તેની સામે રાઈટની નિશાની કરું છું તમે પણ આવી રીતે આમાંથી જે પણ પદ્ધતિઓ જોઈ હોય તેની સામે રાઈટની નિશાની કરી દેજો ત્યાર પછી ઉપરની બધી જ પ્રક્રિયા વૈજ્ઞાનિક છે પદાર્થોની લાક્ષણિકતાનો અભ્યાસ કરતાં કરતાં રોજિંદી પ્રક્રિયાઓમાંથી ઉપજેલી રીતો છે ગયા પ્રકરણમાં આપણે પદાર્થોના ગુણધર્મો વિશે ભણેલા કઠણ પદાર્થ નરમ પદાર્થ પાણીમાં ઓગળે તેવો પદાર્થ તરતા પદાર્થો આ બધું યાદ છે ને બસ આ જ ગુણધર્મોના આધારે પદાર્થોને છૂટા પાડવાની રીતો બને છે એટલે સીમાએ જ્યારે જોયું કે પિતાજી ઘઉંને પલાળે છે ત્યારે ફોતરા ઉપર તરે છે અને ઘઉં ડૂબે છે યાદ આવ્યું ને કે તરતા પદાર્થો અને ડૂબતા પદાર્થો ત્યાર પછી સીમાનું મીઠું કેવી રીતે સુકાયું પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં ઉડી ગયું અને મીઠું પાછું મળ્યું હવે તમને સમજાશે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થને છૂટા પાડવા માટે તેના ગુણધર્મો જાણવા પડે અને તેમાં રહેલા જુદાપણાના કારણે આપણે તે વસ્તુઓને જુદી કરી શકીએ છીએ પદાર્થોને છૂટા પાડવાની મુખ્ય પદ્ધતિઓ અહીં તમને આપેલી છે તો ચાલો તેના વિશે સમજીએ જેમાં અનાજમાંથી કાંકરા દૂર કરવા એટલે કે વીણવું ડાંગરમાંથી ચોખા છળવા તો છડવું અનાજમાં રહેલા ફોતરાને ઉડાડવી તો તેને કહેશું ઉપણવું લોટને ચાળવો તો તેને કહેશું ચાળણ રેતી કે માટીમાંથી પાણી દૂર કરવું તો તેને કહેશું નિતારણ દહીંમાંથી શ્રીખંડનો મઠ્ઠો બનાવો કે ગરણા વડે પાણી ગાળવું તો તેને કહેશું ગાળણ ચીભડાની કાતરી બનાવવી તો તેને કહેશું સુકવું મીઠું પકવવું તો તેને કહેશું બાષ્પીભવન તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં અલગીકરણની તમામ પદ્ધતિ જોઈ સાથે તેને કયા ગુણધધર્મના આધારે નક્કી થાય છે તે પણ અહીં માહિતી મેળવી લેજો વિદ્યાર્થી મિત્રો તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર છત્રીસથી એકતાલીસ વચ્ચે આ બધી પદ્ધતિઓની પ્રવૃત્તિઓ આપેલી છે તમારા ઘરે આ પ્રવૃત્તિ કરવાની તમને મજા આવશે તમારા ઘરે રસોડામાં પણ કેટલીક પ્રવૃત્તિઓ થતી હશે નીચે ઘરે કરાતી પ્રવૃત્તિ અને તેની પદ્ધતિ આપેલા છે તમે પ્રવૃત્તિ અને તેની અલગીકરણ પદ્ધતિના સાચા જોડકા જોડો તો અહીં પહેલું છે લીલા શાકભાજીને ધોવા અને સુકવવા તો થશે બાષ્પીભવન શ્રીખંડ બનાવો તો તેમાં આવશે ગાળણ ચોખામાંથી ધનેડા કાઢવા તો આવશે ચારણ ચાળીને રવા કે સોજીને સાફ કરવો તો આવશે વીણવું અને સેકેલી સિંગના ફોતરા ઉડાડવા તો તેમાં આવશે ઉપણવું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં આજે ઘણું બધું શીખ્યા અને હવે છેલ્લે તમને લીંબુ શરબત બનાવવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે જે તમે જાતે કરજો તમને ખૂબ મજા આવશે તો આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો ફરી મળીશું બીજા વિડીયોમાં આવજો